नमस्कार विद्यार्थी मित्र, हूँ मकान सारा एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल तिलकवाड़ा वती आपनो हार्दिक स्वागत करू छू। आज आपणे धोरण 7 विषय गणित प्रकरण नंबर 2 अपूर्णांक अने दशांश संख्यानो अभ्यास करीशुं। आपणे तेमां अपूर्णांकना गुणाकार अने भागाकार जोईशुं। तो विद्यार्थी मित्र, आपणे सौप्रथम गुणाकार विषय जोईशुं। तो आपणे अहीं केटला दाखला आपेला छे ए आपणे गणवानी कोशिश करीशुं। तो विद्यार्थी मित्र, अहीं पहेलो दाखलो आपेलो छे કે 2/7 × 7/9 એ 2/7 અપૂર્ણાંક સંખ્યા છે અને 7/9 પણ અપૂર્ણાંક સંખ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કઈ રીતે કરીશું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આગળ વધીશું। તો અહીં 2/7 × 7/9 આપણે ગુણાકાર કરવાનો છે, એટલે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈએ કે અહીં અંશ 2 અને 7 છે, એટલે અંશનો ગુણાકાર અંશમાં જ કરાય, એટલે આપણે અહીં 2નો ગુણાકાર 7 વડે કરીશું અને 7નો ગુણાકાર કોની વડે કરીશું? છેદના 9 જોડે કરીશું, એટલે 7 × 9। તો વિદ્યાર્થી મિત્ર, અહીં આ હવે આપણે એવું કહેવામાં આવે છે કે સંખ્યા જેટલી નાની થાય એટલી અતિસંક્ષિપ્ત રૂપ આપવા કીધું, અતિસંક્ષિપ્ત રૂપ લખીશું તો સારું। તો અહીં વિદ્યાર્થી મિત્ર, અહીં 7/7 તૂટી જશે અને 2/9 વધશે, એને ડાયરેક્ટ ગુણાકાર કરવો હશે। તો વિદ્યાર્થી મિત્રો, 2/7 = 14 અને 9/7 = 63 આવી રીતે પણ આપણે લખી શકીએ છે, પણ અતિસંક્ષિપ્ત રૂપ લખવા કીધું હોય તો આપણે 2/9 લખી શકીએ। હવે આપણે આગળ વધીએ, એક દાખલો નંબર 2, 3/8 × 6/4। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ઉપર મુજબ જ કરીશું, અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરીશું, એટલે 3 × 6/8 × 4। વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈ શકીએ છીએ કે આપણે 6 અને 4 બંને ભેગી સંખ્યા છે, એટલે 2 વડે ભાગી શકાશે, એટલે આવશે 2 × 6 અને 2 × 2 = 4। હવે અહીં બીજું કઈ ઉમતું નથી, એટલે 3 × 9 અને 8 × 16। તો વિદ્યાર્થી મિત્ર, અહીં અતિસંક્ષિપ્ત રૂપ આપણને મળે છે 9/16। હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્ર, તો 2/5 × 5 × 1/4। હવે અહીં આપણને આપેલું છે મિશ્ર અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંકને પહેલા અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું। તો જોઈએ આપણે અહીંયા 2/5 એમના એમ જ ગુણ્યા, હવે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીશું? તો વિદ્યાર્થી મિત્ર, આ છેદનો ગુણાકાર આ 5 સાથે કરીશું, એટલે 5 × 4 અને 1 છેદમાં ઉમેરવાનો છે અને છેદમાં 4/4। તો 2/5 × 5 = 24, એટલે પહેલા શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે, એટલે 5 × 20 + 1/4, એટલે આવશે 2/5 × 20 = 21 / 4, એટલે આપણને જવાબ મળશે 21 × 2 = 42। આ અંશનો ગુણાકાર કરીએ, એટલે 21 × 2/5 × 4, પણ વિદ્યાર્થી મિત્રો અહીં છેદ ઉડે છે, એટલે ઉડાવી દઈએ, 2 × 2 = 4, એટલે આવશે 21 × 5 = 20, એટલે આપણને આન્સર મળશે જવાબ 21 / 20। હવે આગળ જોઈએ, 6 × 2/5 × 7/9, અહીં પણ મિશ્ર અપૂર્ણાંક છે અને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું, તો ઉપર કરીએ મુજબ 6 × 5 = 2 / 5 × 7/9, એમના એમ જ। હવે અહીં જોઈએ 6 × 5 = 30 / 2/5 × 7/9, હવે 30 + 2 એટલે કેટલા થાય? 32, એટલે આવશે 32/5 × 7/9, અહીં કોઈ પણ ઉડતું નથી, તો આપણે લખી શકીએ 32 × 7। હવે વિદ્યાર્થી મિત્ર, એના માટે આપણને ઘડિયાળ આવડવા જરૂરી છે, એટલે 7 × 14 = 4 એટલે
पिस्तालीस आपने मैसे जवाब के 224 ना छेद में 45। विद्यार्थी मित्रों अपने आगे हम गुणक भागाकार ना अभ्यास करीशु। भागाकार अपूर्णांक संख्या ना भागाकार जो ये तो पहलो दाखलो आपेलो छे 12 भाग्या 3 ना छेद में 4। हवे अहीं भागाकार नुं चिह्न छे तो ए केवी रीते दूर करीशु अने एना माटे शुं करीशु। तो विद्यार्थी मित्रों पहला आपणे एक एक्जाम्पल द्वारा समझीए के 12 आखा ना छेद में 3 ना छेद में 4। પણ વિદ્યાર્થી મિત્ર અહીં 12 ના છેદમાં કશું નથી એટલે આપણે લખી શકીએ એટલે આપણે અહીં છેદમાં 1 લખીએ તો અહીં જોઈ શકીએ છીએ કે છેદનો છેદ આ છેદ છે અંશમાં 12 ના છેદમાં 1 છે અને છેદમાં 3 ના છેદમાં 4 છે તો આ છેદનો છેદ છે અંશમાં જશે અને અંશનો છેદ 1 છે છેદમાં આવશે તો હવે જોઈએ આપણે કે 12 ગુણ્યા છેદનો છેદ એટલે અંશમાં 4 અને અહીં 1 નીચે અને 3 નીચે તો વિદ્યાર્થી મિત્ર અહીં આપણે એવું સાબિત કરી શકીએ છે કે આ 12 ના છેદમાં 1 છે અને ભાગાકારની નિશાની દૂર કરી અને ગુણાકાર કરવા માટે આપણે અહીં અંશ અને છેદને એકબીજાનો વ્યસ્ત કરવો પડે છે એટલે આપણે ગુણાકારમાં સરળતાથી ફેરવી શકીએ। હવે જોઈએ વિદ્યાર્થી મિત્ર અહીં 3 ચોકુ 12 ઉડી જાય છે અને 4 ચોકુ 16 છેદમાં 1 આપણે લખી શકીએ લખી નહીં નહીં લખીએ તો પણ ચાલશે એટલે આપણને જવાબ મળે છે 6 16। હવે બીજો દાખલો છે 4 × 3 / 7/7। હવે વિદ્યાર્થી મિત્રો અહીં અપૂર્ણાંક સંખ્યા છે અને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે હા 4 × 7 અથવા 7 × 4 કરશો તો પણ ચાલશે વત્તા 3/7/7। सात ना छेद में कशु नहीं तो अपने एक तो लखी सकिए बराबर 4 × 7 = 28 वत्ता 3/7/7/1। हवे जोईए 28 ने 3 केटला थाय 31 31/7/7/1। હવે અહીં બંને અપૂર્ણાંકમાં થઈ ગયા હવે આને ભાગાકાર નિશાની દૂર કરીએ અને ગુણાકાર મૂકીએ એટલે પાછળની સંખ્યા એકબીજાનો શું થશે વ્યસ્ત થઈ જશે તો જોઈએ કે 31/7 × 1/7 એટલે મળશે આપણને 31 × 31 37 39 50। તો વિદ્યાર્થી મિત્ર આપણને અહીં મળશે કે 31/49 50। હવે એક્ઝામ ત્રીજો દાખલો જોઈશું 3/7/7/8/7 અહીં એકદમ ઈઝી દાખલો છે એટલે આપણે લખી શકીએ 3/7/7 × 7/8 એટલે આવશે અહીં 7/7 ઉડી જશે એટલે આપણે 3/7/8। આ દાખલો ખૂબ જ ઈઝી છે આપણે એના આધારે બીજા દાખલા પણ ગણી શકીએ। હવે ચોથો દાખલો છે એમાં બંને મિશ્ર અપૂર્ણાંક છે બંનેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવા પડશે તો જોઈએ આપણે 5 × 3 / 1/5 / 3 × 1 / 2 / 3 એ આવશે 5 × 15 / 1/5 / 3 × 3 / 2 / 3 15 / 1 = 16 16 / 5 / 3 / 2 = 5 / 5 / 3। વિદ્યાર્થી મિત્ર આપણે અહીં મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી જ ભાગાકારની નિશાનીને ગુણાકારમાં ફેરવવાના છે તો વિદ્યાર્થી મિત્ર અહીંયા ખાસ ધ્યાન રાખજો। તો હવે આશે 16/5 × 3/5। હવે આપણે અહીં ગુણાકાર કરીએ તો 16 × 3/5 × 5 અહીં કઈ ઉડતું નથી એટલે આપણે ઉડાડીશું એટલે આવશે 16 × 3 = 48 અને 5 × 5 = 25। તો વિદ્યાર્થી મિત્રો આપણને 48/25 મળશે। તો વિદ્યાર્થી મિત્રો આના આધારે આપણે કેટલા ગુણાકાર અને ભાગાકારની નેક્સ્ટ
વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.